જ્યારે આયરો આટલું મોટું કામ આ કંપની કરે છે, લાખો રૂપિયા કમાય છે, ત્યાં સેફ્ટીના સાધનો નથી, ત્યાં સરકાર ક્યાં દખલગીરી નથી કરતી? કલેક્ટર સાહેબે તાત્કાલિક જ આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. જે પણ એજન્સી છે એ એજન્સીને જો સેફ્ટીના સાધનો અને કર્મચારીઓ સાથે જો સેફ્ટીના બાબતે ધ્યાનચૂક કરતી હોય તેવી કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. આ જેટલા કર્મચારીઓ કલેક્ટર ઓફિસની બહાર ઊભા છે એ તાપી જિલ્લાના કેળકુઈ ગામના 66 કેવીના કર્મચારીઓ છે. જે જેટકો કંપનીનું 66 કેવી ચાલે છે ત્યાંના કર્મચારીઓ છે, અને એ લોકો છેલ્લા 2 દિવસથી હડતાલ ઉપર છે. કારણ કે એમને 3 મહિનાનો પગાર નથી આપવામાં આવ્યો, 6 મહિનાનું PF નથી આપવામાં આવ્યું. એટલે આજે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રી પાસે આવ્યા છે. એમને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે અમને સેફ્ટીના સાધનો નથી અપાતા, પગાર નથી આપવામાં આવ્યો 3 મહિનાથી, અને 6 મહિનાથી PF નથી આપવામાં આવ્યું. શું કહે છે કર્મચારીઓ એ પણ આપણે સાંભળીએ. કેટલા સમયથી નોકરી કરો છો? અમે તો 2 વર્ષ થઈ ગયા, પણ અત્યારે કંપની ચેન્જ થઈ મેમાં, પછી JBS એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવી, તે અમને 2 મહિનાથી પગારો નથી જમા કરતી અને PF ના ને એવો પ્રશ્ન છે ને સલામતીના સાધનો નથી આપતી. હા, તમારે કેટલા મહિનાથી પગાર જમા થવાનો બાકી છે? 2 મહિનાથી, મે જૂન, અત્યારે જુલાઈ પતી ગયો, આજે 1 ઓગસ્ટ થઈ ગઈ, ને PF ના નથી, એ લોકો પેલું અકાઉન્ટ ક્રિએટ કર્યું નથી, કોઈ PF ના પૈસા નાખતા. એવી મળી છે કે તમે ગઈકાલ હડતાલ પણ ઉતારી, તેમાં શું થયું? હા, તે અમે 23 જુલાઈએ કલેક્ટરશ્રીને, શ્રમ અધિકારીશ્રીને, જેટકોના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને, જુનિયર એન્જિનિયરને, સર્વને બધાને અરજી આપેલી કે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો 1 ઓગસ્ટથી અમે લોકોએ ઓપરેશનની કામગીરી બંધ કરી દેવું. અમે લોકોએ 1 ઓગસ્ટથી 66 કેવી કેળકુઈ SS માં સબસ્ટેશનમાં અમે લોકોએ ઓપરેશનની કામગીરી બંધ કરી દીધી છે, ને અમે લોકો ત્યાં રૂબરૂ SS અમે નથી છોડ્યું, અમે રૂબરૂ ત્યાં હાજર રહેતા છે, પણ તો ઓપરેશનની કામગીરી અમે કરતા નથી. તેથી જેટકોના જુનિયર એન્જિનિયર લોકોએ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર લોકોએ નિર્ણય લીધો કે કામ ચલાવ, જલ્દી આ લોકોનો પ્રશ્ન નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અમે લોકોએ અમારી રીતે જેટકોનો સ્ટાફ ત્યાં મૂકીશું એમ, ને એ લોકોએ જેટકોનો સ્ટાફ ત્યાં મૂકેલો છે. હા, જેટકોનો. અને એવું છે કે તમારે જેટકો જે તમે કામગીરી કરો છો ઓનલાઈનમાં પણ અત્યારે તમને સેફ્ટીના સાધન પૂરા કરવામાં આવે છે? સેફ્ટીના સાધનો એવા જેટકો તરફથી નહીં, પણ કંપની તરફથી આપવા પડે. કંપની તરફથી અમુક સાધનો આપેલા છે, પણ પૂરતા સાધન આપતા નથી. સેફ્ટીના સાધનોમાં સેફ્ટી શૂઝ છે, ગમબૂટ છે, ચોમાસા દરમિયાન રેઇનકોટ છે, એવું બધું પ્રોવાઈડ કરવું પડે. ગ્લવ્સ છે, હેન્ડ ગ્લવ્સ છે, કેમ કે 11 કેવી અમારે 11 11,000 વોલ્ટમાં કામ કરવાનું હોય તો અમારે જે સેફ્ટીના સાધનો હોય તો અમારા સાથે કોઈ અકસ્માત નહીં એવા થાય તે થવાના ટળે, એના માટે સેફ્ટીના સાધનો જોઈએ, પણ એ લોકો પ્રોવાઈડ કરતા નથી. આજે કલેક્ટર સાહેબને તમે આવેદન પત્ર આપ્યું છે, તેમણે શું આશ્વાસન આપ્યું તમને? એમણે એમ કીધું કે અમે લોકો આગળ તમારે જેટકોના અને JBSના માણસો જોડે વાત કરશું, એમ અધિકારો જોડે વાત કરશું, એવું કીધું અમને. જેટકો કંપની જે વીજ પ્રોવાઈડનું કામ કરે છે એ કંપનીના એન્જિનિયરો છે, વર્કરો છે, જેમણે હડતાલ ઉપર ઉતર્યા છે અને એમણે રજૂઆત કરી છે. કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે, તાપી જિલ્લાના કલેક્ટર સાહેબ પાસે પહોંચી ગયા છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે અમને છેલ્લા 3 મહિનાથી પગાર નથી આપવામાં આવ્યો, મે જૂન અને જુલાઈનો, અને છેલ્લા 6 મહિનાથી અમારું PF પણ જમા નથી કરવામાં આવ્યું. જે પણ કંપનીએ એમને કોન્ટ્રાક્ટ હેઠળ મૂક્યા છે એ કંપનીએ એમને પગાર નથી ચૂકવ્યો. ઘણી રજૂઆત કરવા છતાં પણ કંપનીએ એમને પગાર નથી ચૂકવતી. જ્યારે આ 31 તારીખ થવા આવી ત્યારે 1 તારીખથી આ કંપનીના કર્મચારીઓએ નક્કી કર્યું કે હવે અમે હડતાળ કરીશું અને કોઈ પણ કામ કરશું નહીં, તો કદાચ કંપની અમારો નીકળતા નાણાં પાછા આપે. પણ કંપનીએ નીકળતા નાણાં પાછા ન આપ્યા, કંપનીએ પોતાનું કામ ન અટકે, પોતાની ઇન્કમ ન અટકે, પોતાના જે પાવર સપ્લાયના કામ છે એ ન અટકે એના માટે નવા કર્મચારીને મૂકી દીધા અને આ હડતાળ કરવાવાળા કર્મચારીઓને સાઈટ પર રહેવા દીધા. જ્યારે તમારા ઘરમાં લાઇટ આવે છે એ કર્મચારીને જ્યારે તકલીફ પડે છે ત્યારે જોવાનું હોય છે કે આપણા ઘરમાં લાઇટ 24 કલાક આવતી હોય છે, જ્યારે આજે એમના જ ઘરમાં અંધારું થવા આવ્યું છે. ત્યારે એ લોકો તાપી જિલ્લાના કલેક્ટર પાસે પહોંચી ગયા, આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે અમને
એક તો સેફ્ટીના સામાન નથી આપતું, જે પણ કંપનીના હેઠળ અમે કામ કરીએ છીએ એમાં સેફ્ટીના સામાનો પૂરતા પ્રમાણમાં નથી આપતા. કદાચ કાલે ઉઠીને કોઈક મોટો હાદસો થાય તો એની જવાબદારી કોની, પણ જોવાનું રહેશે. આગામી ટૂંક સમયમાં જ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કલેક્ટર સાહેબશ્રી કેટલા પગલાં લે છે, કઈ રીતનું કામ કરે છે અને એમના 3 મહિનાના બાકી નીકળતા નાણાં અપાવે છે, એમનો પગાર અપાવે છે અને 6 મહિનાથી જે પીએફ અટકાવી રાખ્યું છે એ પણ કંપનીને હુકમ કરી અને એ પણ અપાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય એ જરૂરી છે. કારણ કે કર્મચારીઓ પોતાના 11,000 વોટ જેવા જીવના જોખમે કામ કરતા હોય છે, જ્યાં સેફ્ટીના સાધનના લીધે કોઈ વખત મોટો હાદસો થતો તમે જોયા જ હશે. એ હાદસો ન થાય એના માટે આ કર્મચારીઓ સામેથી કહે છે કે અમને સેફ્ટીના સામાનો અપાતા નથી. જ્યારે સરકાર વાત કરે છે સેફ્ટીની, જ્યારે રાજકોટ જેવી મોટી મોટી સિટીઓમાં દુર્ઘટના થાય છે ત્યારબાદ નાની નાની ઇવેન્ટો પર રોક લગાવી દેવામાં આવે છે કે અહીંયા સેફ્ટીના સાધનો નથી એટલે આ ઇવેન્ટ થશે નહીં. તો જ્યારે આવ્યું આટલું મોટું કામ આ કંપની કરે છે, લાખો રૂપિયા કમાય છે, ત્યાં સેફ્ટીના સાધનો નથી, ત્યાં સરકાર કેમ દખલગીરી નથી કરતી? કલેક્ટર સાહેબે તાત્કાલિક જ આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. જે પણ એજન્સી છે એ એજન્સીને જો સેફ્ટીના સાધનો અને કર્મચારીઓ સાથે જો સેફ્ટીના બાબતે ધ્યાનચૂક કરતી હોય તેવી કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ, જેથી કરીને મોટા હાદસા થતા બચશે અને બીજી કંપનીઓ ચેતશે અને પોતાના કર્મચારીઓને, પોતાના આઉટસોર્સિંગ વર્ક કરવાવાળા કર્મચારીઓને પૂરતા સાધનો આપશે. હું છું સનોફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ. Thank you.